કહું, કારણ કે હું કલાકાર નહોતો ને ત્યારે શિવરાત્રી મેળામાં આવતો, જે કોઈ ઓળખતો નતો ને તે દી મેળામાં આવતો ને એ જે મજા આવતી મારા એ ચન નથી બોલો જો, એ જે આપણે અમુક અમુક સંતો પાસે જાય, અરે વાહ આજા આજા દર્શન કરલા ચાલ આજા, અરે એક જણા તો એક બાપુના પગ પકડી લીધા, બાપુ આશીર્વાદ દે દો, ક્યા હૈ બોલ, બાપુ આશીર્વાદ દે દો, કેસા આશીર્વાદ, બાપુ એસા એસા એક મંત્ર દે દો, કેસા મંત્ર, ઓ મંત્ર એસા દે દો, કેસા ફળ, બોલતા નહીં બચ્ચો, કે બાપુ એક એસા એક એક એસા એક એસા મંત્ર દે દો, જો મંત્ર મેં મેરે ઘર મેં જાકર મેરી પત્ની કો સુનાવું, બાદ મેં વો પત્ની મેરા કિયા સબ કામ કરે, તા તો બાપુ નાથ મેલે સલમ પડી ગયો, એસા મંત્ર હોતા હૈ, એસા મંત્ર હોતા હૈ તો હમ યહાં હોતે હૈ, આમાં કોક કોક એવું હોય, પણ કહેવાય ગયો આ શિવરાત્રીના મેળામાં એક પણ એવી મહાપુરુષ એવો વ્યક્તિ ન હોય, કારણ કે હજારો વર્ષથી આ મેળો હાલ્યો આવે છે, અને કહેવાય ગયો સાહેબ અહીંયા આવા સંતોના એવા દર્શન કરજો, કારણ કે કોના રૂપમાં કોણ હોય ખબર નથી ભલામાના. ઈશ્વરદાસજીને કીધું કે ભાઈ આવજે શિવરાત્રીના મેળામાં ન્યા મળશો, અને પવનને હામા પવને જે ધૂળીનો એમ કહેવાય કે ધવાડો જતો હોય માન લેજો કે અહીંયા લક્ષ્મણ બેઠો હશે ભલામણે, અહીંયા અહીંયા બધા અને જેટલા ચિરંજીવી છે એ બધા હોય જ આય, હા એટલે આપણે ગોતવાના એમ ગોતવાય જવું નહીં, હા નકર દીપડું બીપડું આપણને ગોતી લે, એટલે આમાં બહુ નહીં આમાં માણી લેવાનું ખાલી, અને જો ભૂલે શું કે દર્શન થઈ જાય ને ભાઈ, જો તમે ભૂલથી તેલ માં હાથ નાખો તો એ દાજવાના, અને ભૂલથી બરફમાં હાથ નાખવાનો તો એ ટાઠું જ લાગવાનું, લાઇટ નું બિલ તમે ભરતા હશો, કનેક્શન તમે લીધું છે, હોલ્ડર માંગલી ભરશો એટલે ફગાવી જ નાખશે, એ કઈ એમ નહીં કે આ બિલ ભર્યા છે ને આને થોડું આપણે ધણે નાટી છૂટાવાય, આ ભજન જો ભાવથી કરો કે ભાવે કરો, પૈસા લઈને કરો મફત કરો એમાં કઈ ફેર પડવાનો નથી, ભજન કરો. ઘણા એમ કે ભજન વાળા બહુ પૈસા લે, એટલે તું અમારા છોકરા હું મોહેલ મૂકવા જવા, એ પૈસા લો છો કે નથી લેતા, આ લાઇટ ના તમે બિલ ભરી આવ્યા કે નથી ભરી આવ્યા એને કઈ ફેર પડે છે યાર, તમે બિલ ભર્યું નહીં બાકી નહીં તો શોર્ટ નો લાગે, ડબલ જમા કરાવી નાખ્યા હોય કે 5 વર્ષ સુધી ભરવા દો, આપણે 2 લાખ રૂપિયા નાખીજો આપણે બેંક ના ખાતા જીએબી ના ખાતામાં, તો પછી ઉલટર માંગળ ભરત કે ટાટા હેરડા નો આવે, ધણે લાટી ઝૂટે. ભજન પરમાત્મા સૂર્ય હવા પાણી આ 5 તત્વો છે ને એ બધાને હરખ્યાસ કામ કરે છે, અમે તો એ માનીને આ ધંધો કરીએ છીએ, હકીકત કહું સાહેબ ભાવે કભાવે. તમે તમે એમ કહો ઘણા એમ કે અમારા દીકરા બહુ પૈસા લે, આમાં બેઠા એને કોઈ આપ્યા મને હુશિયાંગળી કરો, આ તમે મફતમાં મોજ કરો છો એનું પૂન કોણ મારો બાપ દે છે બીજાને, લેર કરો ને બળિત્રા કરવા કરતા યાર. અમુક અમુક તો પ્રોગ્રામ માં આવે ને કલાકાર ના લિસ્ટ બને, મારે ઓલો અત્યારે ઓલો અત્યારે તે કોને દીધા ઈ કેને ભાઈ યાર, હાવ હાવ કોરી હોપારી માં આલુ છે મિક્સ હોપારી વરિયાળી પાવડર માં નહી, હકીકત કોક ભજન કરે ને ભજન હારે કરો ટેકો આપો એટલે મજા દેવા કરે, એટલે સ્વભાવનો ફેર સદગુરુની કૃપા વગર થતો નથી, વાત ઈ છે. એમ આયા જે સંતો આવે છે સાહેબ એ કહેવા ગયો કાલ રાતે બધાયના હામિયા નીકળશે, અને કહેવા ગયો એ કુંડમાં પડે પછી એમાં કોણ કારે ક્યાં વ્યોજાઈ દેખાતું નથી, તો કલ્પના તો કરો એમાં કોણ કોણ આવતું હશે, બસ આમાં સાધુડાના દર્શન કરી લેવાય, બીજો કાંઈ કરાય નહીં. લે એ હું છું ભાઈ, એક જણો ધૂણતો તો કોણ છો તક દશામાં, બીજો પડખે મળ્યો ધૂણો તું કોણ તક, હું એને હાંડળી જોઈ ને બાપા. પહેલો દાખલો છે મારી હામો કો કે ઉટાટીઓ કર્યો, હું 9 ઘરા જાણો દેરું નાખી માથે, હારું હારું હવની રીતે મોજ કરતા આમ મેળામાં, કહું ને ગમે પ્રકારનો મેળ થઈ જવો જોઈએ, અને સરકારે જે યોજનાઓ કરી છે એમાં ધ્યાન દેજો ભાઈ, બેટી બચાવો અભિયાન, સ્વચ્છતા અભિયાન, કચરો બધે ઓછો નાખજો, વનસ્પતિઓને નુકસાન ન કરતા, આ હિન્દુ મુસ્લિમના ભેદભાવ છોડીને એક બનો, ખોટે ખોટા આંદોલનો ધંધા બંધ કરો, આ પગે લાગીને કહો
भारत में जे जन्म्या छो भारत नी माटी जेने अडी छे ई भारत विरुद्ध नु कार्य करे ई भारत ना पेट नो न होय। અને ભારતમાં રહીને ભારતના બંધારણ વિરોધની વાતો કરવી હોય એને કહેજો અમે તમારા લાભાર્થે ડાયરા કરી દેહું અને તમારે જે દેશમાં જવું ત્યાં રવાના કરાવી દેશું પણ મહેરબાની કરીને ભારતમાં રહીને આ ધંધો ન કરતા। હા વડાપ્રધાન સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે દેશનું તમે કલ્પના કરો 170 ગઈ ગપ દઈ આ સ્વચ્છતા અભિયાન આ સ્વચ્છતા અભિયાન જ છે સાહેબ આ દેશનું બંધારણ છે કઈ તમે જુઓ એ પાંચ વર્ષજી તમે મારા રાષ્ટ્ર કાક નવા સપના જોઈ રહ્યું છે એને સાથ આપો મારો કહેવાનો જરૂરી છે પછી કોઈ પણ પાર્ટી હોય અમારે કોઈ પક્ષ હારે અમે તો જ્યાં સારો લાગ્યો સારો વ્યક્તિ લડતો હોય એમાં અમે જાહેરમાં ભાષણ કર્યા ભાઈ અને એ જીત્યા એને સરકારે સ્વીકાર્યા છે અને સરકારને ખબર જ હોય કે આપણા માયાભાઈ જેનું કામ કરતા હોય મોળો નો હાલે ભાઈ ખોટી વાત થોડી છે અમે થોડા ખવરિયા ભેગા બે હતા શું વાતો કરો તમે હા પાવડું પીને ફૂલ થઈ જાય વી આવી ગયા અમારી એની ભેગા પણ થોડા કઈ હોય હા હા એ મરદ પીતો હોય એ મરદ હોય એમ ક્યાંય મળે વખાણ નથી કરતા પણ હકીકત તો આ છે સાહેબ રાષ્ટ્રનું હિત કરવા માટે આ મેળા સેના છે 18 વરણ એક થાય અને એક જ રહોડે જમે 18 વરણ એક જ પગતમાં જમે જેના અન્ન ભેગા એના મન ભેગા બને અને 18 વરણ એક થઈને એવો મજબૂત રાષ્ટ્ર બને દુનિયાના બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો વાળ વાકો કરી શકે સાહેબ આ મેળામાં લે આવું કંઈક લેજો યાર ઘરેજીને પાછા હેઠા હાટું પોશું ભરાવતા એક ભાઈ મને કે શું થશે કાશ્મીરનું પેલા પૂછતા હું છું તેદું કહેતો તો ન થાય કાંઈ વાળ વાકો ન થાય હા એ લઈ જતા છે કાશ્મીર એ એવડે પાકિસ્તાન વાળાને ખબર છે કે વેદ ભો હાટુ હગા ભાઈઓને જો પોશું મારતા હોય અરે આપણી માવુ પૂછો જો બેઠ્યું છે મારા બાપ એ માતાજીના ગરબા ગાચ્યો પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ થી મહાકાળી માં મને દર્શન જો નહીતર મારી પાવલી પાછી ગયો મહાકાળી માં દર્શન નો દે પાવલી જાતિ નો કરતી હોય એની પ્રજા કાશ્મીર જાતું કરે ખરા પણ એ તો ખાલી હાસ્ય કરું છું સાહેબ આ દેશ છે ને એ દાતારી નો દેશ છે ભાઈ બનીને આવી જાય ને તો અડધું ભારત દેવાય તૈયાર હોય બાકી જે દી આયા એક રામ ખાલી ઊભા થાય અને લંકામાં જાય આજુબાજુના જેટલા આપણા પડોશી દેશ છે ને રામાયણ વાંચવા દેજો કે લુખે છો તમે રાવણના પેટના તો નથી ને તો ખાલી અમારો રામ ખાલી વાનરની ફોજ લઈને ખાલી રીસને વાંદરા લઈને ગયા હતા ભારતમાં લઈ તો એ રાવણ જેવાનો ગોબો ઉપાડ લીધો હોય ખાલી વાનર જાય અને રાવણ જેવાનો ગોબો ઉપાડ લે તો જેથી આ દેશના નર ઊભા છે તો તમારી પરિસ્થિતિ શું થાય ભલા માણા મોહ કાઢી નાખે હો એટલે આ ધર્મનું છે બધું અને કોઈ આ દેશમાં ફરીવાર સોફેટ કરી દઉં આ દેશમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું થયું જ નથી કીર્તિભાઈ આ દેશમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું ધર્મ ને અધર્મના યુદ્ધ થયા છે હમણાં હમણાં ચોખવટ કરું છું શાસ્ત્રો વાંચી લેજો મહારાણા પ્રતાપ ને અકબરનું જો જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો મહારાણા પ્રતાપનો સેનાપતિ હાકિમ ખાન ન હોત આ દેશમાં આવા હાકિમ ખાનોની જરૂર છે પણ હાકિમ ખાન જેવા હોય તો હાકિમ ખાન ને અકબરે સંદેશો મોકલાવ્યો રૂબરૂ મળવાની તો તાકાત ન થઈ એની અકબર કારણ કે પ્રતાપ નો સેનાપતિ છે એની સામે ચાર આંખ થોડી ભેગી થાય ભલામણ આંખું કાઢી લઈ ઓલો ખાટાક દઈ કારણ કે મેને ચિત્તોડ કાન ખાયા હે બોલ્યો છે હાકિમ ખાન સંદેશો મોકલાયો કે હાકિમ ખાન કો બોલ દો હિન્દુસ્તાન કા કોઈ ભી રાજ પર હાથ રખ દે ઉસકા મેં સુલતાન બના દુંગા એક બાર દિલ્હી આ જાય એક બાર આગ્રા આકર મિલે મુજે માગેગા વો મિલેગા અને ત્યારે હાકિમ ખાને કીધું તું કે એને કહેજો મારી હાજરીમાં કોઈ દી અમથો નીકળે નહીં સાહેબ કારણ કે પ્રતાપ મને વાલો છે અને મેરા નામ હાકિમ ખાન હૈ જિસકા અન્ન ખાયા હૈ ઉસકે સાથ મેં ગદ્દારી નહીં કર સકતા ઓર ચિત્તોડ કા અન્ન ખાયા હૈ મેવાડ કા અન્ન ખાયા હૈ ઓર પ્રતાપ મેરા મિત્ર હૈ શું હાકિમ ખાન જવાબ આપ્યા
तो ज्ञातिवाद नो युद्ध होत तो हकीम खान प्रताप भेगो नो होत अने अकबर भेगो मानसी नो होत। समझोस बताई ने अकबर भेगो जगमाल राणा न होत प्रताप नो नानो भाई प्रताप महान सुकाम छे एकलो कर नाख्यो तो हा त्यारे हाकिम खान जेवाय पड़खे आवीने कीधुं तू मुजा तो नहीं भाई बंद बैठो छे भला माणा हे